રાજા ને મેળાગ્રી રાણી રાજ કરે છે.
આવું સુખી કુટુંબ સહિત રાજ્ય રાજ કરે છે અને નગર ના લોક પણ બહુ સુખી હતા. મહાન એક દિવસ નો સમજ્યો સમરણ રાજા અને મેળાગ્રી રાણી પોતાની હવેલી ની અગાસી માટે બેઠા છે. પૂનમ ની રાત થી ચંદ્રમા ખીલી રહ્યો છે. એ વખતે મેળાગ્રી કહે છે, આટલું રાજ્ય સુખી પ્રજા સુખી છતાં જે આપણા પેટે પરમાત્માએ પુત્ર ન આપ્યો માટે આ વાંઝા મેણું મોટું મહાન દોયેલું છે. આવી રીતે મેળાગ્રી રાણી સનન રાજા ને સમજાવે છે. સનન રાજા શું કહે છે, રાણી માટે આપણું દુઃખ દૂર કરવાનું બીજું કોઈ જગત માં છે નહીં, પણ જે આપણી કળની દેવી જુક્તંબા જગત જનોની જેને કહેવાય આની આરાધના કરવા માટે હું જઉં છું. અને જો માતાજી મને વરદાન આપશે, પુત્ર આપશે, તો આ ચંદન નગરી ની માઇકા પાછું આવીશ, નહીં તો છેલુકા રામ રામ થઈ જશે. આમ કે પ્રધાન ને બોલાવી પોતાનું રાજ્ય પ્રધાન ને સુપ્રત કરી અને રાજા સંદન ઘોડા માટે સવાર થઈ શહેર છોડી અને ચાલી નીકળ્યા. બાર જોડે વગડા નો માર્ગ લીધો, રાજના જાળવા હાલી નીકળ્યો મારી દેવી મારી નામું તુજે. એ મારી નહી તો જાજેરા રામ રામ જગત ભોમ ને કહેશે. આમ કઈ રાજા સંગ્રહ હાલી નીકળ્યો. આવી રીતે સનન રાજા અઘોર જંગલ ની અંદર ઉભો ઉભો વિચાર કરે છે. આવા ગાઢ જંગલ ની માલિકા જુક્તંબા નું મંદિર ભર્યું. મંદિર નાનું હતું. રાજા આન જળ ત્યાગ કરી અને પોતે મંદિર ની માલિકા માતાજી ની સંતુષ્ટિ કરવા બેસી છે. મારે ખાવું
નથી, પીવું નથી, મારા દેહ નો ત્યાગ મારી તારી સુધી તું માં કરું. એ મારો ધીંગો ધણી, એ મારો ધીંગો ધણી, મારો કળ નો શ્યામ તું હતા. મારી તું મારો ધીંગો ધણી, કળ નો શ્યામ હતા, મને વાંજ્યા મેળા. જગત ની અંદર મારું મોઢું કોઈ જોતું નથી. આવી રીતે રાજા સંગ્રહ હતા તે નક્કી નક્કી કરીને બેસી ગયા કે જ્યાં સુધી માતાજી પ્રસન્ન ના થાય અને માતાજી આ બે વરદાન ન આપે જ્યાં સુધી મારું મેળું ન ભાંગે ત્યાં સુધી આ જગત થી ઉભું થવું નથી. ભલે આઈ ને આઈ કરે પ્રાણ પડી જતા ગયા. આઠ આઠ દિવસ ના પાછ્યા મારી દેવી ચાંદે તો લાગ્યો મંત્રી દિહામું જોયું માતાજી જ્યાં સુધી રાજા સંગ્રહ ની કસોટી લેવા માટે માતા જુગતંબા આવ્યા. મંદિર હાંકડું હતું, મંદિર ની અંદર રાજા સંગ્રહ બેઠા હતા અને બહાર શીણ આવી નું વીરે એટલે રાજા સંગ્રહ બહાર વિચાર કરે જોઈ આ તો મારી મા તારું અસવાર છે કે મારા હાડ ગયા પણ તો મન ગતિ થઈ જાય મારી મારા દુખિયા માણા ના હાડકા તો તારી જગતી માં તારા ચરણ માં પડે તો મને થોડીક તો અધોગતિ ઓછી થાય છે. માટે લે માં તું મંદિર માં નહીં આવી હે, હું હવે કે કંટાળ્યું છું એટલે તારા મોઢા આગળ આવી પડું ખાઈ અને તારા આત્મા ને કે છે સંતોષ આવું કરી અને રાજા સુંદર બહાર નીકળી મંદિર ની માલિબાઈ સિંહ ના આગળ જેમ ગળક નો પૂળો પીડ્યો એની ઘણે પડી ગયો. જુગતંબા વિચાર કરે છે માતાજી રૂપ ધારણ કરે મારા રાજા સુંદર માંગ ને માંગ રાજા સંદાન ધન છે તારી ભક્તિ ને કે છે માંગ માંગ બાપ મારે શું જોતું છે હું શું લેવા તપ કરું છું તારું છે આ દેનો છે કે રાજા સંદાન મારું વધેનું તો નથી પણ જા નામાધારી
પહેલો દીકરો આપો એનું નામ શાયર પાડજે. અને જયારે 5 વર્ષ નો શાયર થશે ત્યારે બીજો દીકરો આપો એનું નામ નીર પાડજે. રાજા સંધાન, એક નહીં તને 2 દીકરા આપું. પણ આટલું કીધું એટલે રાજા સુંદર વિચારમાં પડી ગયા. માતાજી બોલતા બંધ થઈ ગયા. રાજા સુંદર કહે છે, માં તું 2 દીકરા આપીને કોઈ મારી માથે દુઃખ પડવાનું છે? કે હા રાજા સુંદર. માનવી તારા દુખડા જોઈ છે રાજા સુંદર. તારી માથે જાળવું નહી ઉગે એક કરે. બાર વરા ના એ શાયર થાય છે મારા રાજા સુંદર. તાર માથે ઘાટી દુખડા તારી હજા હજા મેક છે માવતર મેલ છે બા. મારી માથે જેટલું દુઃખ આવશે એટલું વેઠી લઈશ કે. પણ રાજા સંધાન, દુઃખ નો કોઈ હિસાબ નહીં, માથે ઝાડું નહીં ઉગે એટલી જ ખાલી બાકી રહેશે. પણ જા સાંભળીશ ને તારી ભેળી છું જવાબ. બાપ આટલા દુઃખ ની માલ પર નિવારણ હું કરીશ પોતે કર દેવી. ભલે માં દુઃખ પડશે વેઠી લઈશ. આવી રીતે માતાજી એ વરદાન આપ્યું 2 દીકરાનું. અને રાજા સંધાન વરેશવાર થઈને પોતે આનંદ આનંદ કરતો પોતાના રાજભવન ચાલી ગયો. રાજ માં ખબર પડી મારા વાલા મારી હરામા. રાજા સુંદર વરદાન લઈ આવે આંગણે સુખિયું મંગળ ગીત ગાય. ઉમરે ઉમરે તોરણો બંધાય મરમાય. રાજ ની અંદર આનંદ આનંદ ઉત્સવ કર્યો છે. કોબે ને ધોબે હાકરું વેંધાય છે. આંગણે આંગણે મંગળ ગીતો ગવાય છે. ઉમરે ઉમરે તોરણો બંધાય છે. રાજા પોતાની કરણી દેવી પાસે 2 કુંવરનું વરદાન લઈને આવ્યા છે. આવી જગતની અંદર રાજની અંદર જાહેરાત થઈ. અને હવે છે માતાજીનું વચન, સતીના શબ્દ જોગીના બોલ કોઈ ખાલી ન જાય. એવી રીતે માતાજીએ દૂધ જેવો દીકરો શાયર નામનો આપ્યો. રાજમાય આનંદ નો પાર રહ્યો નહી. રાજમાય આનંદ નો પાર રહ્યો નહી. માનવીઓ ની મેદ ની ભરાણી આપણું રાજ એ જહલ પાને માંજ્યું જાતું મરી વ્યામ્યું. ગાદી નો સ્વાર સુયાયો મારી આવી રીતે એક પુત્ર સાયર જ્યાં 5 વર્ષ ની ઉંમર થાય છે ત્યાં બીજો નીર નામનો પુત્ર આવ્યો. સાયર ને નીર બે દીકરા છે. રાજ ની અંદર આનંદ આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. દિવસ પછી મહિના જાતશે. મહિના જાતા વર્ષો વિતાય છે. 12 વર્ષની જ્યાં શાયર ની ઉંમર થઈ ત્યાં એક દિવસ નો સમય થયો. શનિદેવે પોતાના સોપડા તપાસવા માંડ્યા. શનિદેવ એટલે કે પનોતી. સુંદર નો દાકો બને
બાર વર્ષનો ના શાયર થયો સુનિદેવ પોતાના સોપડા તપાસતા તપાસતા પણ રાજા સુંદર ને મેરાગરી રાણી શાયર ના નિર્ણય નામ નું જે પાનું આવ્યું તે વિચાર કર્યો વાહ વાહ રાજા સુંદર તારી ભક્તિ વાહ અને વાહ રાજા સુંદર તારી ટેક ને વિવેક ભલા કરે પણ શનિદેવ નો પંજો પડે ના દેવી દેવસ્થાન હોતે કંપી ઉઠે છે દેવી દેવસ્થાન ને હોતે આ લાગે છે શનિદેવ નો મારા સાયર નીર ને રાજા સુંદર ને મેરાગરી માથે વિપત પડવાની આવી છે બાપ કે માટે અને માણા તો શું પણ દેવી દેવસ્થાન જ્યાં શનિદેવ નો પંજો પડે ને કંપી ઉઠે કે દેવી હોય ધારાળી કે દાદા હોય કે કોઈ પુરાપુરા હોય કે શ્રી ભગવાન રામચંદ્ર ભગવાન વિષ્ણુ નો અંશ પોતે હોય પણ સપાય તે પનોતી કોઈને છોડતી નથી કે શનિદેવ કોઈને છોડતા નથી શનિદેવ પોતાના દૂત ને હુકમ કર્યો રાજા ની પાછળ થઈ અને કહો કે રાજા સંદાન હવે પડું છું શનિદેવ ના દૂત આવી રાજા સંદાન ભાર ની અંદર ની માલિકા હુતાલ છે નેકલ આવી કે એ રાજા સંદાન હું તો છો જાગત કે જાગું છું કોણ છો કે મેં શનિ ના દૂતો છે કે શું લેવાય કે પડવી છે હવે આવો પડકાર થયો રાજા સંદાન ની આ ચુગડતી પાછો વિચાર કરશે મારું બેટું આ તો કેવું પડશે મારી વાત સાંભળ મારા શનિ દેવ નો હુકમ તને કેવાય છે કે પડવી છે રાજા સંદર ઉભા થઈને વિચાર કરે છે માં આ તારા બોલ આવી નું ભરે કે પણ હવે ભેરું રહેજે તું કે રાજા સનન કે હશે શ્રી દેવ ના દૂતો જાઓ તમારા ગુરુ ને જઈને કહેજો કે હવે પડો પણ શનિદેવ પાછો થઈને દૂતે જાય વિચાર કીધું એટલે શું કહે છે શનિદેવ જાઓ કે છે રાજા સનન એક વાર જઈને એટલું કયો કે એક હારે પડીશ તો તારી સહન શક્તિ નહીં તે માટે થોડીક અતારે પડું થોડીક પછી પડી અને થોડીક પછી પડી છે રાજા એ ઘરે સહન નહીં કરીએ રાજા સંદર વિચાર કરીને કહે છે કે મહારાજ જાઓ તમારા શનિ ને દેવ ને કહેજો કે જેટલી હોય એટલી ચારે શેડે લઈને આવો વળી અત્યારે તમે ન પડો માયા થોડુંક પૂંસડું મારો એ કોને કીધું કે માટે જેટલી પડી હોય એટલી ત્યારે પડો કારણ કે મારા સાદરા ની માલ પર લોહી છે થોડી જુવાની નું ભૂલી છે માટે હું સહનશીલતા કરી લઈશ પણ પાતળ પડવાનો કોઈ વોર્ડ તો રાખશો નહીં કે આવી રીતે શનિદેવ ને જઈને દૂતે વાત કરી એટલે શનિદેવ કહે
મારી ગણવટ રે આવી રીતે રાજા સમાન પથારી માંથી ઉભા થઈ પોતાના દીકરા સાયર અને નીર ને માથે હાથ ફેરવી પોતાની પત્ની રાણી મેળાગરી ને જગાડીને કહે છે, રાણી આપણી દી દશામાં ફરક પીડ્યો ક્યાં કરો? દૂધ આપ ને તો મારા સરને રાજ છોડીને આવ્યો જ આવ્યો. મારી વસતી મારા પુત્ર રથી વાલી પ્યારી મારી રહી રાજના એ મોહમાં લડી કરવા હમો બે હું તો મરી બોલ પ્રાણી મરી પ્રજા મરી દે પરિજ્ઞા જો રાજના મોહની માલપાસે હું લડી આદરી અને આમ હું દૂધ આદરીશ તો આમાં મારી જે રહેત છે કંઈક કપાય છે. માટે આથી ગુપ્ત મારક ગોતી અને સાયર નીર બે પુત્ર ને રાણી નું રાજા ચારે જગત મેગીન જતા રહેવી અને પ્રજાને કહેતા તરીકે બાપ એક દિવસ જેથી આવશે મારી દેવી મારી ભજાએ તેથી પાછો હું આ ચંદ્ર નગરી ની માલિકા આવીને પાછો હું રાજ કરીને તમે પ્રજા બધી મારી પાસે. માટે ફક્ત આ બીજાના હાથમાં રાજ્ય જાય છે વેઠી લેજો ને મેં જાહેર કર્યો. આવી રીતે ગુપ્ત મારક ગોતી રાજા સંદાન સાયર નીર અને મેળાગરી રાણી હા વનવગડા નો મારક લીધો. કેરી પથારીએ સુતા પલંગ માથે થી પગ હેઠો નો ધરતા ઉભા કર લાખ માણા લીખવા ખમાણા પડકાર રાજા સંદણ મેળાગરી રાણી સાયર નિત્યો મેલી ઉદણ નો મારા ગલી તો એ મારી તારી જગત ભૌમ ની માલિપા દેતી લાવી સ્થિતિ આવી
અને ઝાડ મૂકે તો ભલે, જગત જોવા મળે તો ભલે, કે મારી માયા મારી હા.